સરકારી વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડાના એનએસએસ વિભાગ દ્વારા તથા બાણપુરા ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે આજે બાણપુરા ગામે મહાત્મા ગાંધીજીના જન્મદિવસની ઉજવણી ગ્રામ સફાઈ કરીને કરવામાં આવી. મહાત્મા ગાંધીજીએ આઝાદી દેશને અપાવી એની સાથે સાથે સ્વચ્છતાનો સંદેશ એ સમગ્ર દેશને આપ્યો છે, ગંદકી નાબૂદ કરવાનો સંદેશ સમગ્ર દેશને આપ્યો છે. ત્યારે મહાત્મા ગાંધીજીના આ કાર્યને આજે આપણા વર્તમાન માનનીય વડાપ્રધાન શ્રી અને વૈશ્વિક નેતા આગળ ધપાવી રહ્યા છે અને તેમનું સૂચન છે કે મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન તરીકે ઉજવવામાં આવે ત્યારે આવો એક નાનકડું કાર્ય અમે આજે આરંભ્યું છે. અને દત્તક ગામમાં અમે પૂજ્ય બાપુજીના જન્મદિવસની ઉજવણી રૂપે દીપ પ્રાગટ્ય કરી અને એમને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા, સ્વચ્છતા રેલી કાઢવામાં આવી અને ગ્રામ સફાઈ કરવાની આજે આયોજન કરેલું છે. એમાં અમારી કોલેજના એનએસએસના સ્વયંસેવક મિત્રો, ગામના વડીલો, અમારા અધ્યાપકશ્રીઓ, ગ્રામજનો સર્વે જોડાયેલા છે અને સહિયારા પ્રયાસથી આજે ગ્રામ સફાઈ કરી અને ગામના લોકો સ્વચ્છતાના આગ્રહી બને, સ્વચ્છતા એમના સ્વભાવમાં કેળવાય એવો એક મેસેજ સમાજ સુધી જાય એ માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આજે જે સૌ જોડાયા છે આ સફાઈ અભિયાનમાં એ સૌને અભિનંદન સાથે સૌને આભાર, સૌનો આભાર માનું છું. ડૉક્ટર મહેશ વર્મા, આ એનએસએસ વિભાગ જે કોલેજમાં ચાલી રહ્યો છે એના પ્રોગ્રામ ઇન્ચાર્જ તરીકે હું ફરજ બજાવી રહ્યો છું. અમારી સાથે અમારી કોલેજના સિનિયર અધ્યાપક ડૉક્ટર એન એમ રાઠવા સાહેબ પણ આજે ઉપસ્થિત છે. અમારી કોલેજના અંગ્રેજીના અધ્યાપક પ્રાધ્યાપક પાર્થ સાહેબ પણ ઉપસ્થિત છે. અમારા મુલાકાતી અધ્યાપક બેનશ્રી ઉપસ્થિત છે અને લગભગ 40 જેટલા એનએસએસના સ્વયંસેવકો આજે આ સ્વચ્છતા આપણી જાંબુઘોડા કોલેજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને અવનવા વિડીયો જોવા મળતા રહે.